ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? એકદમ મજામાં. અચ્છા, તો આજે તમે વધારે ખુશ થઈ જવાના છો. કેમ ખબર? આજની રમત તમને એટલી મજા આવવાની છે કે એની હદ નહીં. આનાથી તમારું ધ્યાન કેન્દ્રિત થશે. હા, આ રમતથી. તો તમારે આવી રમત રમવી છે ને? અને તમને રમવાનું તો બહુ જ ગમતું હશે. તો બસ, હું આવી જ સરસ મજાની રમત લઈને આજે આવી છું. પણ આ રમત રમવા માટે તમારે એકદમ ધ્યાનથી શું જોવું પડશે? આ વિડીયો જોવો પડશે. તો આ વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે. અને આ તમારી જોડે જે રમત આવે છે એ તમારે કરવાની પણ છે અને મને બતાવવાનું છે. ઓકે, હું જોઈશ તમે આ રમત રમ્યા કે નહીં. ઓકે, તો આ રમત રમવા માટે તમે બધા રેડી છો ને? તો ચલો આપણે રમીએ રમતો. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા તમને બે ગ્લાસ દેખાય છે. એક ગ્લાસને આપણે બંગડી પહેરાવી છે અને બીજો ગ્લાસ ખાલી છે. અને એની ઉપર આપણે આ બ્રિજ બનાવ્યો છે પેન્સિલનો. તો ટૂથપીકની મદદથી અહીંયા જે બંગડી છે તેને આ બ્રિજ પરથી ક્રોસ કરીને આ ગ્લાસને પહેરાવાની છે. સેમ ટુ સેમ આ ગ્લાસની છે તેવી જ આ ગ્લાસની બંગડી પહેરાવાની છે ટૂથપીકની મદદથી. તો જો અહીંયા આપણી સાથે આપણી ફ્રેન્ડ વેનિશા રમત રમે છે તો તમે પણ ઘરે આ ટાઈપની રમત રમજો, તમને બહુ મજા આવશે. તો આપણે રમવાનું ચાલુ કરીએ. વેનિશા, તું રેડી છે? હા. તો રમીએ? હા. તો ચલો રમીએ. સાથે વિહા રમવાની છે. તો વિહા, તને આ ગેમના રૂલ્સ ખબર છે ને? હા. તો રમીએ ગેમ? હા. તો ચલ સ્ટાર્ટ કરીએ. અરે વાહ વિહા, તો જો એકદમ ધીરે રહીને બ્રિજ ક્રોસ કરાવે છે બધી બંગડીને. વેરી ગુડ વિહા. અરે વાહ, જો ફ્રેન્ડ્સ, વિહાએ તો આખો બ્રિજ ટૂથપીકની મદદથી ક્રોસ કરી દીધો અને બીજા ગ્લાસને બંગડી પહેરાવી દીધી. વાહ, વેરી ગુડ વિહા. વિહા અને વેનિશા સાથે આપણે નવી ગેમ રમવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે લોકો રેડી છો? આ ગેમની અંદર શું કરવાનું છે ખ્યાલ છે તમને? તમારા માટે કંઈક મેજિક છે. પણ આ બે ગર્લ્સની જોડે મેં બોલ આપ્યા છે મોટા. હવે એ બે ગર્લ્સ કેવી રીતે અહીંયા આવે છે એ જોવાનું છે. અને તમારે પણ તમારા ફ્રેન્ડ સાથે આ જ રીતે રમત રમવાની છે. તો વિહા, તમે લોકો રેડી છો? એકદમ રેડી. તો હું કાઉન્ટ કરું ને જ્યારે કહું કે ગો એટલે તમારે ભાગીને મારી પાસે આવવાનું છે. ઓકે, 1 2 3 ગો. મજા આવી ને રમત જોવાની? જોયું ને એ લોકો બોલ લઈને કેવા ફટાફટ આવી ગયા. બાળ મિત્રો, તમે બોલની રમત તો રમતા જ હશો પણ આવી રમત નહીં રમ્યા હોય. તો હવે તમે તમારા ફ્રેન્ડ સાથે જ્યારે પણ મળો ને ત્યારે આવી રમત રમજો, યા ફિર તમારા ભાઈ બહેન સાથે આવી રમત રમજો. અને બીજું સિક્રેટ કહું, કોઈ ના મળે ને તો મમ્મી પપ્પા સાથે રમજો, બહુ મજા આવશે. અને કેટલી હસી આવશે ને એ તમારે મને કહેવાની છે. હા, કેટલું હસ્યા તમે એ પણ મને કહેવાનું છે. હસવું શરીર માટે એકદમ સારું છે. તો હસવું તો પડે જ ને, અને રમવું તો એના કરતા પણ વધારે પડે, બરાબર ને? તો આ રમત તમારે જાતે રમવાની છે. અને તમને કેવો અનુભવ થયો, કેવી મજા આવી એની ચર્ચા તમારે કોની સાથે કરવાની છે? હા, મારી સાથે. તો આવી ચર્ચા મારી સાથે કરવા માટે તમે તો રેડી છો ને? પણ એના માટે તમારે શું કરવું પડશે? આ વિડીયો ધ્યાનથી જોવો પડશે. અને બીજું, આવી રમતો જે હું શીખવાડું એ રમવી તો પડે જ ને, તો ચર્ચા થાય, બરાબર ને બાળ મિત્રો?
તો તમે આ રમત રમજો અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરજો. જોયું એ લોકો રમતા હતા બોલ વાળી રમત, ત્યારે એ લોકોએ મો પર શું પહેર્યું હતું કોણ કહેશે? હા, માસ્ક પહેર્યું હતું. તો તમે પણ જ્યારે પણ બહાર રમવા જાઓ, યા ફિર તમારા ફ્રેન્ડ સાથે રમો, યા ફિર ભાઈ બહેન સાથે રમો, ત્યારે મો પર માસ્ક પહેરવું જરૂરી છે. ઓકે ને? તો તમે તમારું ધ્યાન રાખજો અને પાછા આવી રમતો લઈને હું આવીશ. ઓકે, તો ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો બાળ મિત્રો. જય શ્રી કૃષ્ણ.